નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે યુનિટ નંબર 4 રીડ 1 ધ એડજસ્ટમેન્ટ, એની જ અંદર બીજો એક ભાગ. માય બ્રધર એન્ડ આઈ, મારો ભાઈ અને હું, લેખક એટલે કે ગુલજાર. આઈ વેર એટ અ વેરી યંગ, એ ખૂબ જ નાના હતા. એન ઇમ્પ્રેસિબલ એજ, અને ખૂબ જ ઇમ્પ્રેસિબલ એજ એટલે કે સંવેદનશીલ એજના, હું, મારો ભાઈ અને હું, અમે બંને ખૂબ જ યુવા અને ઇમ્પ્રેસિબલ એજ એટલે કે ખૂબ જ નાના અને ખૂબ જ સંવેદનશીલ એજના હતા. વેન, જ્યારે અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ, જ્યારે મારા પિતાજીએ બીજી વાર લગ્ન કર્યા, ત્યારે અમે, હું અને મારો ભાઈ, એ બંને ખૂબ જ નાના અને સંવેદનશીલ એજના હતા. હી વુડ ઓફન, તે વારંવાર, એરોગેન્ટલી એટલે કેવી રીતે, ખૂબ જ ગર્વથી, જોશથી, એરોગેન્ટલી પરેડ એટલે ચાલવું, એટલે એક કદમતા, એક સાથે લયબદ્ધ ચાલવું. ઇન ટુ ધ હાઉસ વિથ હિઝ ન્યૂ વાઇફ, એટલે કે તે સમય દરમિયાન તેઓ, એ મારા પિતાજી જે છે, એ તેમની નવી વાઇફની સાથે ઘરમાં ખૂબ જ ગર્વભેર એ ઘરમાં પ્રવેશ્યા, અથવા ગર્વભેર તેઓ ઘરમાં ચાલતા હતા. મધર વોઝ હેલ્પલેસ એટલે નિસહાય. માતા જે છે, મારી માતા, એ ખૂબ જ નિસહાય હતા, કોઈ કશું કરી શકે તેમ હતા નહીં. ધેર વોઝ નથિંગ, ત્યાં એવું કશું જ ન હતું કે જે શી કુડ ડૂ એબાઉટ ઇટ, તેના વિશે તેણી કંઈ પણ કરી શકે એવું કશું લાગતું ન હતું, કંઈ જ કરી શકતી ન હતી. બટ નાની ફોટ વિથ હર, ફાઇટનો ભૂતકાળ ફાઇટ એટલે લડવું, પણ નાની જે છે એ તેણીની સાથે લડતા હતા. એન્ડ સ્કૂપ્ડ ધ ટુ ઓફ અ સ્કૂપ અપ એટલે ઉપાડી લેવું, તે ઉંચકી લેવું. ટુ ઓફ અસ, અમને બંનેને નાનીએ ઉપાડી લીધા. હર આર્મ એટલે હાથ, અને નાનીએ અમને બંનેને, તેણીના હાથમાં અમને બંનેને ઉપાડી લીધા. એન બ્રોટ અસ ઇન ટુ હર હાઉસ, બ્રિંગ એટલે લઈ જવું, અને અમને બંનેને એ ઘરમાં લઈ ગયા. સેઇંગ, અને તેઓ એવું કહેતા કે યુ વોન્ટ ટુ રોટ હિયર, શું કહેતા, રોટ એટલે સડવું, એટલે શું કે યુ વોન્ટ એટલે ઈચ્છવું. ટુ હર રોટ હિયર, તમે અહીં સડો. ડુ સો એટલે કે તું જો સડવા માગતી હોય તો તમે અહીં સડો. બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રેન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર, પણ શું કે લેટિંગ માય ગ્રેન્ડ ચિલ્ડ્રન સ્ટે એટલે રહેવું હિયર, પણ હું મારા બાળકોને અહીં રહેવા દઈશ નહીં, મારા પૌત્રને અહીં રહેવા દઈશ નહીં. ટુ ગેટ અ શ્રેષ્ઠ બાય, શ્રેષ્ઠ એટલે મારવું, તે બાય ધેર સ્ટેપ મધર એટલે સાવકી માતાનો માર ખાવા માટે હું મારા પૌત્રને અહીં રહેવા દઈશ નહીં. એટલે શું કહે છે કે મધરને, લેખક કહે છે કે મારી માતાને નાનીએ કહ્યું, નાનીએ એમની સાથે લડતા અને કહેતા કે તમારે જો, તારે અહીં જો સડવું હોય તો તું અહીં સડ, તું અહીં રહે, પણ હું મારા પૌત્રને, એ એમની સાવકી માતાનો માર ખાવા માટે હું અહીં રહેવા દઈશ નહીં, એમ કરીને તેઓ પોતાની હાથમાં લઈને અમને બંનેને ઉપાડીને તેઓ એમના રૂમમાં લઈ ગયા. ઇફ એની વન ગોટ હર વે વિથ નાના, ઇટ વોઝ નાની, એટલે શું કહે કે એની વન, જો કોઈ પણ વ્યક્તિ, એ ગોટ હર, ગોટ એટલે મેળવવું, કઢાવવું, હર વે વિથ નાના, જો નાના પાસે જો કોઈ કામ કઢાવી શકતું હોય તો ઇટ વોઝ નાની, તો એ નાની જ હતા. તો કંઈ બી કામ જો નાના પાસે તો કરાવવું હોય તો એ નાની જ, એ નાના પાસે કામ કરાવી શકતા. શી વુડ ટેલ, તેઓ કહેતા, ઇટ ટુ હિઝ ફેસ, તેના ફેસ એટલે કે સીધી જ વાત તેઓ કરતા, તેના ચહેરાની સામે એ દરેક વાત કરી દેતા. યુ વિલ રિગ્રેડ ઇટ ધ ડે આઈ ડાઈડ, રિગ્રેડ કરવું એટલે પસ્તાવો કરવો, એટલે શું કે યુ વિલ રિગ્રેડ, તમે પસ્તાશો. ઇટ ધ ડે
આઈ ડાઈડ, એટલે કે ક્યારે, જ્યારે એ દિવસે કે જ્યારે આઈ ડાઈડ, ડાઈડ એટલે મૃત્યુ પામું, એટલે કે જ્યારે હું મૃત્યુ પામીશ, હું મરી જઈશ, ત્યારે તમે પસ્તાશો. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન. કેમ કહે છે કે યુ ડોન્ટ સ્પીક, તમે વાત કરતા નથી, બોલતા નથી વિથ હર મધર ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન, એટલે કે આ બાળકોની માતા સાથે તમે વાત કરતા નથી. દે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ, અને તેઓ પણ કહે છે કે ગોઈંગ ટુ ટોક ટુ યુ, તેઓ પણ તમારી સાથે વાત કરશે નહીં. એટલે તમે જો આ બાળકો સાથે વાત નથી કરતા, તમારી સાથે નહીં. યુ વિલ સીટ ઓલ બાય યોર સેલ્ફ, તમે જાતે જ બેસજો. ઇન ધ બાલ્કની, બાલ્કનીમાં તમે જાતે બેસી. એન્ડ બાટ, બાટ એટલે સ્નાન કરવું. ઇન ધ સન, અને સૂર્યના જે તાપથી તમે સ્નાન કરજો. એન્ડ યોર આઉન લોનલીનેસ, લોનલીનેસ એટલે એકલા, એકલતાપણું, એટલે કે તમે બાલ્કનીમાં જાતે બેસી આ સૂર્યના તાપથી તમે નાજો, સૂર્યના તાપનો તમે આનંદ લેજો. નાના વુડ સે, નાના હંમેશા કહેતા, શું કહે, બેરલી એડિએબલી, અને નાના એ કહ્યું, શું કહ્યું કે બેરલી એટલે નિયરેસ્ટ મિનિંગ પૂછાય, બેરલી એટલે જસ્ટ, માત્ર. ઓડિએબલી, ઓડિએબલી એટલે કે માત્ર, એ કે ઓડિએબલી સાંભળી શકાય તેવું, પણ જસ્ટ માત્ર એમ થોડું ઘણું એમ સંભળાય તે રીતે એ નાના બોલ્યા. આઈ એમ ઓલ્ડર ધેન યુ, શું કહે છે નાના, આઈ એમ ઓલ્ડર ધેન યુ, હું તારા કરતાં મોટો છું, તારા કરતાં ઉંમરમાં મોટો છું. યુ જસ્ટ વેઇટ, ટુ રાહ જો. એન્ડ વોચ, અને જોજે. હુઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ, કોણ પહેલું જાય, યુ ઓર આઈ, એટલે કે હું તારા કરતાં ઉંમરમાં મોટો છું, તું જોજે કોણ પહેલું જાય, તું જાય કે હું જાઉં. સી વુડ સિમ્પલી સે, તેણી હંમેશા સરળતાથી એવું કહેતા કે યસ, હા, યુ વિલ સી, તમે જોજો, જસ્ટ વોચ, માત્ર તમે જોયા કરજો કોણ પહેલું જાય. એટલે કે નાના એને કહે છે કે ઘણું બધું, નાની જ્યારે એમની સાથે વાત કરતા, નાની એમની સાથે કટાક્ષ કરતા, તો તે સમય દરમિયાન ગુસ્સામાં આવી અને નાના એમને કહેતા કે હું તારા કરતાં વૃદ્ધ છું, તારા કરતાં મોટો છું, જોજે તું પહેલી જાય કે હું પહેલી, એટલે કે તું પહેલી મૃત્યુ પામે કે હું પહેલી મરું. નાની પણ સરળતાથી એને કહી દેતા કે યસ, હા, તમે પણ જોઈ લેજો, જસ્ટ વોચ, માત્ર તમે જોજો. એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ, અને નાની એ ખરેખર, લીવ એટલે છોડીને જવું, અને નાની ખરેખર તેના પહેલાં જ એ છોડીને જતા રહ્યા. નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ નાવ, ઇરિટેબલ એટલે કે ખીજાવું, ચીડિયાપણું થવું, અને નાના હવે પહેલાં કરતાં એ વધુ ચીડિયા બની ગયા. હેઝ ઇફ, જેમ, જાણે કે હી હેડ લોસ્ટ અ વેગર, વેગર નિયરેસ્ટ મિનિંગ પૂછાય, વેગર મીન્સ કે બેટ, BET, બેટ એટલે શરત, એટલે કે લોસ એટલે ગુમાવું, જાણે કે તેઓ શરત હારી ગયા હોય તે રીતે એ ખૂબ જ એ ચીડિયાપણું આવી ગયું, તેનામાં ખૂબ જ ચીડાવા લાગ્યા. ફોર અ ફ્યુ ડેઝ, થોડા દિવસોમાં જ, હી ટુક આઉટ હિઝ એન્ગર ઓન હિઝ ફૂડ, ફૂડ એટલે ખોરાક, ભોજન, એન્ગર એટલે ગુસ્સો. થોડા દિવસોમાં એ કહે છે કે તેમણે તેમનો ગુસ્સો એ પોતાના ખોરાક ઉપર નાખ્યો. હી વુડ પુશ અવે, પુશ અવે એટલે ધકેલી દેવું. હિઝ પ્લેટ એન્ડ સેઝ, તેણે તેની પ્લેટને પુશ અવે, ફેંકી દીધી, અને સેઝ, અને કહ્યું, ટેલ હર, તેણીને કહેજે, આઈ ડોન્ટ વોન્ટ ટુ ઈટ, મારે કોઈ ખાવું નથી, મારે કોઈ ભોજન લેવું નથી. હી ઇમ્પ્રિઝન એટલે પુરાઈ જવું, જેલમાં બંધ થઈ જવું. હિમ સેલ્ફ ઇન ધ બેડરૂમ, અને તેઓ એ બેડરૂમમાં પુરાઈ ગયા. વી રિમૂવ એટલે દૂર કરવું. અ ફ્યુ ઓફ નાનીસ બિલોંગિંગ, બિલોંગ એટલે ની માલિકીનું હોવું, રિમૂવ એટલે દૂર કરવું. તેણે એ કહે છે કે અમે માલિકી, જે નાનીની કેટલીક જે વસ્તુઓ જે હતી એ વસ્તુઓ અમે દૂર કરી દીધી. ટુ શું કામ, ટુ મેક ધ
રૂમ લિવેબલ ફોર નાના. લિવેબલ એટલે રહેવા યોગ્ય, એટલે કે રૂમને નાના માટે રહેવા યોગ્ય બનાવવા માટે અમે નાનીની જે વસ્તુ કેટલીક હતી એ બધી વસ્તુઓ અમે દૂર કરી. બટ હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે. કાર્ટ અવે એટલે આ નિયરેસ્ટ મિનિંગ પૂછાય, એટલે કાર્ટ અવે એટલે રિમૂવ, દૂર કરવું. કાર્ટ અવે નાનીસ બેડ. હવે શું કહે છે કે પણ તેમણે આ નાનીની જે વસ્તુ, જે નાનીનું બેડ જે હતું, એ બેડને અમારી પાસે એ દૂર કરવાની એમણે ના પાડી, દૂર કરવા ન દીધો. ઇન અ ડ્રાય, ડ્રાય એટલે સૂકું, હોલો એટલે શુષ્ક, કોર્સ, કોર્સ એટલે કે કર્કશ્યો વોઇસ. તેમણે સૂકા અને ખૂબ જ ઊંડા અને કર્કશ્ય અવાજમાં કહ્યું, હિસ્સે તેણે કહ્યું કે લેટ ઇટ બી, તેને રહેવા દો. વેર ઇલ્સ ઇઝ સી ગોઈંગ ટુ સ્લીપ, તેને રહેવા દો કે તેઓ, તેણી એ ગોઈંગ ટુ સ્લીપ, એ ક્યાંક સૂઈ જશે. એમને રહેવા દો, ક્યાં સૂવે, એટલે એ બેડને એ રહેવા દેવા માટે એમણે કહ્યું. ઓકે, બાકીનું આપણે નેક્સ્ટ ટાઈમ